નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા કેમ છો? મજામાં ના? ઓકે, ચાલો આજે આપણે ધોરણ 8 માં વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ જ એવું છે, સમય સંખ્યા. મતલબ કે આની અંદર સંખ્યાઓ આવશે, એનું મહત્વ રહેશે. હવે આપણે કેવી સંખ્યા હોય તો એનું શું નામ રહેશે એ સૌ પ્રથમ આપણે શીખવાનું છે. અગાઉના ધોરણમાં તો તમે એનો અભ્યાસ કરી લીધો હશે, ફરી પાછો આજે પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ. તો જો સૌ પ્રથમ આ શબ્દથી તો તમે પરિચિત હશો જ. પ્રાકૃતિક સંખ્યા, કોઈ તમને એમ કહે કે પ્રાકૃતિક સંખ્યામાં કેવી કેવી સંખ્યાઓ આવે, તો જો સ્ટાર્ટ 1 થી થાય, 2, 3, 4, 5, 6, 7 કે અનંત સુધી જાય, તો અનંત સુધી દર્શાવવું હોય આપણે, તો આપણે અનંત સુધીના આંકડા તો લખી નથી શકવાના ને, તો એના માટે શું કરવાનું? પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ, તો તમે કઈ કહેશો? 1. પછી કોઈ તમને એમ પૂછે કે પ્રાકૃતિક સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા કઈ, તો કહી શકાય નહીં. પછી તો કે પ્રાકૃતિક સંખ્યા છે ને, તેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો ત્યાર પછી હવે આપણે પૂર્ણ સંખ્યા વિશે શીખીશું કે આની અંદર કેવી કેવી સંખ્યાઓ આવે છે. તો જો પૂર્ણ સંખ્યાની અંદર આ પ્રાકૃતિક સંખ્યા છે ને, એ તો બધી આવી જશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આખે આખો પ્રાકૃતિક સંખ્યા 9 આની અંદર આવી ગઈ. પણ હજી આમાં એક સંખ્યા એડ થાય છે, એ છે 0. કોઈ તમને એમ પૂછે પૂર્ણ સંખ્યાની અંદર કેવી કેવી સંખ્યાઓ આવે, તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. મતલબ કે અનંત સુધી આમાં સંખ્યાઓ આવશે. પછી પૂર્ણ સંખ્યાને કેના વડે દર્શાવાય, તો પૂર્ણ સંખ્યાને આપણે કેપિટલ W વડે દર્શાવાય. ત્યાર પછી આપણે આગળ વધીએ તો પૂર્ણાંક સંખ્યા. કોઈ તમને એમ પૂછે પૂર્ણાંક સંખ્યાની અંદર કેવી કેવી સંખ્યાઓ આવશે, તો જો આ બધી સંખ્યા તો આની અંદર આવી જ જાય છે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હજી આમાં વધારાની કઈ સંખ્યાઓ આવે, તો કે માઇનસ સંખ્યાઓ આવે છે. -1, -2, -3. મતલબ કે માઇનસ સંખ્યાઓ અનંત આવે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે બરોબર કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય. પૂર્ણાંક સંખ્યાની અંદર તમે જોઈ લીધું ને કે બધી ધન સંખ્યાઓ આવે, બધી ઋણ સંખ્યાઓ આવે અને 0 આવે. પછી પૂર્ણાંક સંખ્યાને કોના વડે દર્શાવશો, તો પૂર્ણાંક સંખ્યા હોય ને તેને ઝેડ વડે દર્શાવશો.
તો વિદ્યાર્થી મિત્રો આજે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા આ ત્રણેય વિશે હવે તમે સારી રીતે સમજી ગયા છો બરોબર જો પ્રાકૃતિક સંખ્યાની બધી સંખ્યા છે એ કેની અંદર આવી જાય છે પૂર્ણ સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યાની બધી સંખ્યા કેની અંદર આવે પૂર્ણાંકની અંદર આ બે છે યાદ રાખો પૂર્ણાંકની અંદર આવી જાય છે ચાલો ત્યાર પછી જે આપણું ચેપ્ટરનું નામ છે ને સમય સંખ્યા હવે આપણે એની તરફ જઈએ કે સમય સંખ્યા કોને કહેવાય આ જે સમય સંખ્યા હું તમને શીખડાવવા જાઉં છું ને એમાં ખાસ ધ્યાન દેજો બરોબર સાવ સહેલું છે પણ એકવાર તમે સમજી લ્યો તો જો જે સંખ્યાની પીના છેદમાં ક્યુ વડે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય તમે દર્શાવી શકો ને તેવી બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય હવે જો હવે સમય સંખ્યાની અંદર કેવી કેવી સંખ્યાઓ આવી તમને પહેલા અમુક ઉદાહરણ દ્વારા સમજો આ પૂર્ણાંક સંખ્યા છે ને તો આખે આખી આની અંદર આવી છે 0 1 2 3 4 ડોટ 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 મતલબ કે અનંત સુધી જાય છે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 ડોટ 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 અનંત સુધી જાય આ બધી સંખ્યાને તમે સમય સંખ્યા કહી શકો હજી આમાં કેવી સંખ્યાઓ આવી તો આવી આવી 1/5 1/3 7/9 હજી બીજી તો કે માઇનસ 4/3 માઇનસ 9/11 આવી બધી સંખ્યાઓ એટલે સમય સંખ્યા કહેવાય હજી કેવી આવે તો દશાંશ સંખ્યાઓ બરોબર મતલબ કે આપણે સાદી ભાષામાં કેવું હોય તો પોઈન્ટ વાળું 0.3 માઇનસ 0.04 બરોબર તો આવી બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે હવે જે આને p ના છેદમાં q લખો ને એ આપણે સમજવાનો પ્રયત્ન કરી ઈ શું કહેવા માંગે છે બરોબર તો જો પેલા હું મને એ આપલો હવે આને તમે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો તો જો આ એક હોય હવે છેદમાં કાઈ ન હોય તો તમે એક લખી શકો ને છેદમાં કાઈ ન હોય તો આપણે એક લખી શકાય તો જો અંશની સંખ્યાને p q છેદની સંખ્યાને ક્યુ ક્યુ તો આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકીએ ને આ એકને બરોબર તો એકને સમય સંખ્યા કહેવાય મતલબ કે આવી બધી સંખ્યા છે ને બધાના છેદમાં તમે એક લખી શકો એટલે સમય સંખ્યા મળી જાય ને કોઈ પણ બીજી સંખ્યા હોય આવે બરોબર તો આ તો છે તો આમાં એમ આ 0.3 છે એને આવી રીતે કેવી રીતે લખી શકો તમે તો જો અહીંયા જે પોઈન્ટ છે એને તમે દૂર કરો બરોબર પોઈન્ટને આપણે દૂર કરવો તો શું કરવાનું અહીંયા જો પોઈન્ટ પછી જમણી બાજુ કેટલા આપણા 1 આપણો મતલબ 1 શૂન્ય મૂકવાની એકની પાછળ 10 આવે
જીરો આ તો તમને અગાઉના ધોરણમાં શીખવાડી દીધું હશે ને બરોબર કે આ રીતે પોઈન્ટમાંથી આપણે અપૂર્ણાંકમાં કેવી રીતે જાવ દશાંશમાંથી અપૂર્ણાંક બરોબર તો આ આ p ના છેદમાં q શું થઈ ગયું p એટલે 3 q એટલે 10 તો આની સમય સંખ્યા કેવા તો વિદ્યાર્થી મિત્રો આ 4 4 સંખ્યાઓ વિશે તમે સારી રીતે સમજી ગયા છો એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે ચાલો હવે આપણે આગળ વધીએ હવે આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ સરવાળાની ક્રિયા માટે
સંખ્યા સર્વોચ્ચ છે. સર્વોચ્ચ એટલે શું સમજાય છે? કોઈ પણ બે સંખ્યા લ્યો એનો જવાબ ઈનાઈ સંખ્યા મળે. પૂર્ણ લીધી તો પૂર્ણ સંખ્યા મળે એટલે સર્વોચ્ચ કહેવાય. ચાલો વિદ્યાર્થી, પછી આપણે બાદબાકી લઈએ. આમાં કોઈ પણ બે સંખ્યા લેવાની, તમારે એની બાદબાકી કરવાની, બરોબર? માની લો કે 5 માઈનસ 4 બરાબર 5 માં 4 જાય તો કે 1 મળ્યો. મે જો આ પૂર્ણ સંખ્યા લીધી, આમાં જ આવે છે આ પૂર્ણ સંખ્યા લીધી, આમાં જ આવે છે એ જવાબ 1 મળ્યો, એ આમાં જ આવે છે, બરોબર? હજી આપણે એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે 7 માઈનસ 11 બરોબર, 7 માઈનસ 11 બરોબર, તો 11 માંથી આપણે 7 બાદ કરીએ તો 4 વધે, ને નિશાની કેવી મૂકવાની હોય? જે આ બે માં મોટી સંખ્યા હોય ને એની નિશાની, તો 11 મૂકે એને તો માઈનસ અને માઈનસ 4 આવે. હવે આ ઉદાહરણમાં જો 7 મેં પૂર્ણ લીધા હતા તો કે 11 મેં પૂર્ણ સંખ્યામાંથી લીધા હતા તો કે જવાબ મને પૂર્ણ સંખ્યામાં મળ્યો, માઈનસ 4 આમાં આવે તો કે ના. મતલબ કે બાદબાકીમાં એનું પાલન થતું નથી. બાદબાકીમાં અમુકમાં આવી જાય, અમુકમાં ન આવે તો કેમાં ન આવે, બરોબર? તો કે નાની સંખ્યામાંથી આપણે મોટી સંખ્યા બાદ કરીને ત્યારે એનું પાલન થતું નથી. આપણે લખી શકાય બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સ્વરૂપ નથી. સ્વરૂપ નથી એટલે કે જવાબ પૂર્ણ સંખ્યામાં મળતો નથી, બરોબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હવે ત્યાર પછી ત્રીજી ક્રિયા એટલે ગુણાકાર. આમાંથી કોઈ પણ બે સંખ્યા લેવાની અને એનો હવે આપણે ગુણાકાર કરવાનો છે. માની લો કે હું 0 ગુણ્યા 5 લઉં. આ પૂર્ણ સંખ્યા, 5 એ પૂર્ણ સંખ્યા, બે નો ગુણાકાર કરો. 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણો તો જવાબ શું મળે? 0 જ મળે ને, બરોબર? તો આ પૂર્ણ સંખ્યા, આ પૂર્ણ સંખ્યા, તો એનો જવાબ જો પૂર્ણ સંખ્યા છે. હજી એક કોઈ પણ બીજું ઉદાહરણ લઈએ. માની લો 5 માઈનસ 11 આ પૂર્ણ સંખ્યા, આ પૂર્ણ સંખ્યા, બે નો ગુણાકાર કરીએ એટલે 11 5 55 તેનો જવાબ જો આમાં જ આવે, પૂર્ણ સંખ્યામાં જ આવે છે. તો આમાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો અને એનો ગુણાકાર કરો ને તમે, તો એનો જવાબ પૂર્ણ સંખ્યામાં જ મળે. તો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સ્વરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકમાં તમને બધાને સારી રીતે સમજાય એવું છે. હજી આપણે એક ક્રિયા લેવાની છે. ચાલો એક ભાગાકારની ક્રિયા આપણે લેવાની છે. કરી માની લો કે 4 ભાગ્યા 2
4 ને 2 વડે ભાગી તો 2 મળ્યા. હવે જો 4 પૂર્ણ સંખ્યા 2 પૂર્ણ સંખ્યા એ બે નો ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો આપણને પૂર્ણ સંખ્યા જ મળ્યો ને. તો હવે બીજી સંખ્યા લઈ આપણે 5/8. હવે 5 પૂર્ણ સંખ્યા છે 8 પૂર્ણ સંખ્યા છે બરોબર. તો આનો આપણે ભાગાકાર કરવા જાય તો એનો જવાબ આપણને આવી રીતે નથી મળતો બરોબર. એનો જવાબ આપણે પોઈન્ટ માં મળે. શેમાં મળે? પોઈન્ટ માં. એટલે કે તો કે આનો જવાબ જે મળે ને તમને તે પૂર્ણ સંખ્યામાં નથી આવતો. શેમાં નથી આવતો? પૂર્ણ સંખ્યામાં આવે નહીં. આનો જવાબ કેમ આવે? પોઈન્ટ માં આવે. તો પોઈન્ટ વાળી સંખ્યામાં આવે છે પૂર્ણ સંખ્યા ગણમાં? તો કે ના બરોબર. એટલે આપણે લખી શકાય ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા આ તમારે જાતે પ્રયત્ન કરવાનો. કેવી સંખ્યા લેવાની? પ્રાકૃતિક સંખ્યા. ચારે ચાર ક્રિયા કરવાનો, કેમાં સ્વરૂપ છે અને કેમાં સ્વરૂપ નથી એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ચાલો પૂર્ણ સંખ્યા ત્યાર પછી હવે આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ. આપણે સ્વરૂપતાનો ગુણધર્મ ચકાસી લઈએ. 8 4 3
પેલા સરવાળ તો સરવાળા માટે આમાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લ્યો બરોબર માની લ્યો કે આપણે 1 + 3 લઈ તો 4 જવાબ આવે પછી માઈનસ વાળી લઈ માઈનસ 1 + 4 લઈ આ માઈનસ છે એટલે બાદબાકી કરીને 4 માંથી 1 જતો 3 મોટી સંખ્યા 4 એટલે એને પ્લસ તો જવાબ માં પ્લસ આવે બરોબર હવે કોઈ પણ બે માઈનસ સંખ્યા લઈએ માઈનસ 3 - -7 હવે આ કામ શું થયા પ્લસ માઈનસ શું થઈ જાય માઈનસ થઈ જાય ને આઈ માઈનસ માઇનસ માઇનસ પ્લસ મતલબ બે નો સરવાળો મોટી સંખ્યાની નિશાની માઇનસ તો જો આ ત્રણ ઉદાહરણ મેં લીધા સરવાળા કરવા તો એનો જવાબ જો 4 એટલે પૂર્ણાંક સંખ્યામાં આવે 3 એટલે પૂર્ણાંક સંખ્યામાં માઇનસ 10 એટલે પૂર્ણાંક સંખ્યામાં જ આવે એટલે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે
ચાલ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ અને એનો ભાગાકાર કરી નાખો. માની લો કે 9 ભાગ્યા 3 તો જો 9 પૂર્ણાંક સંખ્યા છે, 3 પૂર્ણાંક સંખ્યા છે, 9 ને આપણે 3 વડે ભાગીએ એટલે 9 ભાગ્યા 3 એટલે 3 તરી 9 તો એનો જવાબ આપણને પૂર્ણાંક સંખ્યામાં જ મળ્યો ને આમ આવી જાય. હજી એક આપણે બીજું ઉદાહરણ લઈએ. માની લો કે 4 ભાગ્યા 5 4 પૂર્ણાંક છે, 5 એ પૂર્ણાંક છે. હવે આનો ભાગાકાર કરવા જઈએ ને તો આનો જવાબ આપણને પોઈન્ટમાં મળે છે. બરોબર, તો જો પૂર્ણાંક સંખ્યાની અંદર પોઈન્ટ વાળી સંખ્યા આવે છે તો આમાં નથી. બરોબર, આનો જવાબ આપણે 0.8 થાય. બરોબર, તો ચાલો હવે જો આપણે 0.8 આની અંદર આવે છે નથી આવતું, માટે ભાગાકારની ક્રિયા છે એ પૂર્ણાંક સંખ્યા માટે સમરૂપ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારે ચાર ક્રિયા તમને પેલા આપણે પૂર્ણ સંખ્યા માટે શીખાતા, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા માટે શીખા, બધાને સારી રીતે સમજાઈ ગઈ હશે. ને પ્રાકૃતિક સંખ્યા માટે ચારે ચાર ક્રિયા તમારે જાતે પ્રયત્ન કરવાનો છે.